અને સંતો લોકોને પ્રસાદ આપે છે અને એને કારણે આપણી જીવનની એક કાયમને માટે એકતા બની રહે છે. એ અગ્નિને આપણે આપીએ છીએ એટલે એક અન્ન છે, એ ભોજન છે, એ પ્રસાદી બની જાય છે. ધ્યાન આખું બંધ કરીને પણ કરે છે સંતો, અને ખુલ્લી આંખે પણ અંતરાત્માથી પોતાની સુરતાનું અનુસંધાન કરી વાત કીધી એમ, જેનું ધર્મ આબાદ, કર્મ આબાદ, એનું સર્વસ્વ આબાદ. પરંતુ ક્યારે? જ્યારે જનસમાજ જાગૃત થાય ત્યારે. અને મિત્રો, આપ જાણો છો કે તાજેતરમાં મહાશિવરાત્રિ, ગિરનાર ક્ષેત્રની વાત હોય, ભવનાર ક્ષેત્રની વાત હોય, એટલે મહાશિવરાત્રિનો મેળો આપણે યાદ આવે છે. એ સાધુ સંતોનો મેળો, ભોજન, ભજન, ભક્તિનો ત્રિવેણી સંગમ આપણે યાદ કરાવતો હોય છે. સતત આ ભક્તિનો એક માહોલ ક્રિએટ થતો હોય છે, સાધુ સંતોનું સાનિધ્ય આપણને યાદ આવતું હોય છે. અને મિત્રો, આ દર વર્ષે આપણે આમ તો વાત કરતા હોય છે સાધુ સંતોની, મેળાની, પરંતુ કંઈક પૌરાણિક મહત્ત્વ છે, સાથે અન્ન ક્ષેત્રનું પણ કંઈક મહત્ત્વ છે. તમામ વાતો કરવી છે અને સ્ક્રીન ઉપર નિહાળી શકો છો કે ગુરુ શ્રી ગોરક્ષનાથ આશ્રમના મહંત એટલે કે પૂજ્ય શેરનાથ બાપુ કાર્યક્રમમાં મિત્રો ઉપસ્થિત છે. બાપુ, ખૂબ ખૂબ આપનું સ્વાગત કરું છું. ખાસ કરીને પ્રસાદીની બાબત હોય ને, અમે અમારા કાર્યક્રમોમાં તમે વાત કરતા હોય તમારી, તમને યાદ કરે છે, અનેક સાધુ સંતો પણ યાદ કરે છે કે જે રોટલો કહે છે, ઓટલો કહે છે, એ શેરનાથ બાપુનો. શિવરાત્રિના આ પર્વ નિમિત્તે મળ્યા છે, શિવરાત્રિની વાતો થોડી કરવી છે. પણ પ્રથમ આ એક મહિમા સમજવું જરૂરી કે શિવરાત્રિ સાથે અન્ન ક્ષેત્રનો જે નાતો, ભોજન કરાવવાની ભાવનાનો નાતો, એની થોડી બેઝિક વાત કરો. ગરવા ગઢ ગિરનારમાં ભવનાથ તળેટીમાં હર વર્ષની જેમ આ વર્ષે પણ જ્યારે શિવરાત્રિની પૂર્વ સંધ્યા આપણે માણી રહ્યા છીએ, નિહાળી રહ્યા છીએ, ત્યારે અચૂકપણે એમ કહી શકીએ કે આ રેવતાચળ ગરવા ગઢ ગિરનાર ભવનાથ તળેટીમાં અનેક આશ્રમોમાં સૌ સંતો પોતપોતાની અથાહ મહેનતથી, સૌ ઉતારાવાળાઓ પણ પોતાની ભાવના સાથે સતત એક સામાજિક સેવા, સંત સેવાનું કાર્ય કરતા હોય છે. જેમાં આપણે જાણીએ છીએ એમ આપણામાં કહેવત છે કે અન્ન ક્ષેત્ર, ભોજનની પ્રસાદની વ્યવસ્થા, પરંતુ એની સાથે સાથે એક દર્શનનો મહિમા. આ મેળામાં આવનારા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ જ્યારે ભવનાથ દાદાના અને ગિરનારના દર્શન માટે લોકો આવે છે, ત્યારે આપણે જાણીએ છીએ એમ કે ગઢ ગિરનારની ઉપર ગુરુ દત્તાત્રેયની તપસ્થલી ચરણપાદુકા, ગિરનારની ગોરખધૂણાની ગોરખટૂક જે પ્રસિદ્ધ છે મા અંબાના સ્થાનો, તેમજ ભવનાથ તળેટી, અહીંયા આવનારા લોકો જ્યારે જ્યારે ભવનાથમાં આવે છે ત્યારે આ ધાર્મિક સ્થાનોના દર્શન કરી અને પ્રાર્થના કરે છે. અને આ ચેતન સ્થાનોનો એક મહિમા રહ્યો છે કે અહીંયા કંઈક એવી સવિશેષ ઉર્જા પડી છે જે કે જેને કારણે લોકોનું કાયમને માટે આકર્ષણ રહેતું હોય છે. અહીંયા આવનારા લોકો દેવસ્થાનના દર્શન કરે ત્યારે અને સંતોના દર્શન કરે ત્યારે, તેમજ શિવરાત્રિમાં જે ઉતારાઓ પડે છે જેને આપણી દેહાયણ ભાષામાં રાવટી કહેવાય છે, રાવટીઓમાં ભોજનની વ્યવસ્થા અને ભજનનો પ્રવાહ ચાલતો હોય છે. આશ્રમોમાં પણ આ જ પદ્ધતિ હોય છે, સંતોના દર્શન, ભજન અને ભોજન અવિરતપણે હાલતા હોય છે. હવે રહી વાત એ વાતના પ્રાણ આપણા એ છે કે ભાઈ ભવનાથમાં આવનારા યાત્રાળુઓને આ સદાવ્રત અન્ન ક્ષેત્રથી શું નાતો, પ્રસાદનો મહિમા મોટો છે. કોઈ પણ ધાર્મિક સ્થાનોમાં જ્યારે લોકો જાય ત્યારે કોઈ એને હાથમાં પ્રસાદ આપે, કોઈને કપાળમાં તિલક કરીને ચંદન કરે, કોઈ ભગવતીનું તિલક કરે, કોઈ પણ એને રૂપે હાથમાં મિષ્ટાન આપીને પ્રસાદ આપે. પરંતુ સૌરાષ્ટ્ર સુરાષ્ટ્રની એક એવી પ્રથા રહી આ રમેશને માટે કે બને ત્યાંથી પહેલાં તો લોકોને પાણીનો આવકાર સાથે આગ્રહ કરે, પછી ચા પીવડાવે સમય હોય તો, અને નહીંતર ભોજન પ્રસાદ લેવડાવે. આની પાછળનું રહસ્ય એ છે, જેમ કે આપણે માન્યતા છે આપણી કે ગોરક્ષનાથજીનો ધૂણો ગિરનાર ઉપર છે, અમારા ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં અહીંયા ધૂણો છે. અત્યારે આપણને એક પ્રશ્ન એમ થાય કે સૌ સંતો સંન્યાસીઓ મહાત્માઓ જ્યારે આ મેળામાં આવે છે ત્યારે ધૂણાની અગ્નિનું સ્થાપન કરીને બેસે છે, ભભૂતિ લગાવીને બેસે છે. અમારા નાથ સંપ્રદાયના નાથોના અખાડામાં પણ ધૂણાની સ્થાપના હોય છે. આપણને એક એ રહસ્યની વાત પણ મગજમાં આવે કે ધૂણો એટલે શું. પરંતુ વાલા સજ્જનો, આપણા પૂર્વજોને ખબર છે, જ્યારે આપણે ગામડા ગામમાં રહેતા
ત્યારે રાતે ભોજન પ્રસાદ થઈ જાય ત્યારે ચૂલામાં ભોજન બનતું, ત્યારે ચૂલામાં અગ્નિને દબાવી દેવામાં આવતો, ભારી દેવામાં આવતો, અને સવારે એ જ અગ્નિને ખુલ્લો કરી અને એમાં ચૂલો ચેતન કરી અને અગ્નિમાં જ એ જ અગ્નિમાં લાકડાથી તાવડીથી ભોજન બનતું, શાક ને રોટલી ને દાળ ભાત ને, અને પછી ભોજન બન્યા પછી એ જ ધૂણામાં એ જ અગ્નિમાં એ જ ભોજનની આહુતિ અપાતી. એટલે પેલા અન્ન દેવતાનો જમાડવાનો અગ્નિ દેવતાનો પહેલો હક લાગે છે. અગ્નિ છે એ પ્રત્યક્ષ દેવતા છે. અમારા પરંપરામાં સંતોને આશ્રમોમાં જ્યારે પૂજા થાય ત્યારે ધૂપિયું ભરી અને જે અગ્નિમાં ધૂપ કરવામાં આવે અને બધા દેવતાઓની સંધ્યા વંદના આરતી કરવામાં આવે એ પણ અખંડ અગ્નિમાંથી ને ધૂણામાંથી અગ્નિ લઈ અને પૂજા થતી હોય છે. રહી વાત બીજી કે આ અગ્નિમાં આહુતિ આપવા માટે ભોજન બનતું હોય તો એ ભોજન જ્યારે અગ્નિ દેવતાને આપવામાં આવતું હોય તો આમ તો જોકે એક રહસ્ય એ પણ છે કે આપણે રામ કૃષ્ણ શિવ મા ભગવતી ગણપતિ હનુમાનજી સૌના ઉપાસકો છે, આપણા ગુરુના ઉપાસકો છે, આપણા સૌ આરાધ્ય દેવો છે, પણ કરદાસ આપણે પ્રત્યક્ષ રૂપે એની અનુભૂતિ થાય કે ન થાય પણ એને અનુભૂતિ કરવા માટે એને પ્રસાદ સમર્પિત કરવા માટે આપણે અગ્નિદેવ જે છે એ પ્રત્યક્ષ દેવતા છે. ચંદ્રમા સૂર્ય અગ્નિ વાયુ એમ પાંચ દેવતામાં જે અગ્નિદેવ છે એ પ્રત્યક્ષ સ્વરૂપ છે. કેવી રીતે? કે જેમ કે શરીરની અંદર પ્રકાશ છે, પ્રકાશની અનુભૂતિ કરવા માટે સાધનાની ટોચ ઉપર રહેલા સાધકો પોતાની અંદર ધ્યાનની અવસ્થામાં જઈ અને પ્રકાશ પરમાત્માનું પ્રતીક અને સ્વરૂપ છે તો એ જ પ્રકાશને પ્રસ્થાપિત કરી અને જ્યારે ધૂણાની અંદર અગ્નિદેવતાને સ્થાપિત કરીએ છીએ અને એ જ ધૂણામાં જ્યારે એને આપણે લોકોમાંથી જ મળેલું અન્ન દૂધ ઘી કોઈ પણ પ્રસાદ એ અગ્નિને આપણે આપીએ છીએ એટલે એક અન્ન છે એ ભોજન છે એ પ્રસાદી બની જાય છે અને એ પ્રસાદ પછી આપણે લોકોને આપીએ છીએ. શું કરવા? કે આ પ્રસાદ લોકોનો ગિરનારમાં આવે કે કોઈ ધાર્મિક સ્થાનોમાં જાય તો એ ભોજન છે એ પ્રસાદ બની જાય છે. કારણ કે પહેલાં દેવતાને સમર્પિત કર્યું પછી આપણે લોકોને એ પ્રસાદ વેચીએ છીએ અને આ પ્રસાદ લેવાથી આપણી અંદર રહેલા પ્રાણ, આપણી રહેલ અંદર રહેલા પવન અગ્નિ વાયુ આ પાંચ તત્વ, આપણી અંદર રહેલી ઉર્જા કે જેને આપણે ચેતના કહીએ છીએ એનું એટલું બધું ઉર્ધ્વગમન થાય છે. કદાચ કોઈ એવા સંતના આશીર્વાદ લાગી જાય, કોઈ એવા સિદ્ધ ક્ષેત્રમાં આપણને પ્રસન્નતા અને આનંદ અને સુખની અનુભૂતિ થતી હોય તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે અહીંયા દેવત્વ સભર ભરેલું છે. આ દેવત્વના વાતાવરણમાં આવી અને ભોજન પ્રસાદ ગ્રહણ કરવાથી આપણને સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે. સદબુદ્ધિ પ્રાપ્ત થયા પછી આપણે પોતાના શરીરને માટે કાયમને માટે સજાગ અને સક્રિય રહીએ છીએ કે આપણું શરીર કેમ સારું રહે, આપણું ઘર આપણો આશ્રમ કેમ આબાદ અને આઝાદ રહે, આપણા સમાજની અને સંત પરંપરાની આપણી સાહિત્ય પરંપરા હોય કે આપણી સાંસ્કૃતિક શાસ્ત્રોની અને શસ્ત્રની પણ પરંપરા હોય એને આબાદ અને આઝાદ રહેવાનો બુદ્ધિયોગ ગીતામાં ભગવાને કીધું છે એવું આપણે પ્રાપ્ત થાય છે. આવા ઘણા વિશિષ્ટ કારણોથી આશ્રમમાં જગ્યાઓમાં ઝૂંપડીઓમાં તીર્થસ્થાનોમાં લોકો પોતાનું અન્નદાન આપે છે, તન મન અને ધનથી સેવા કરે છે અને સેવાની ફલશ્રુતિ પ્રમાણે આ મળેલી કોઈ પણ પ્રસાદની વ્યવસ્થા સંતો લોકોને વેચે છે અને લોકોની એને કારણે કાયા સુધિ જેને આપણે કહીએ છીએ, દેહ સુધિ જેને આપણે કહીએ છીએ, તન સુધિ જેને આપણે કહીએ છીએ, ધન સુધિ જેને આપણે એમ કહીએ છીએ કે આપણા વિચારોની સુધિ થવાથી આપણું જીવન સુવ્યવસ્થિત બને અને સમાજની સુવ્યવસ્થા જળવાઈ રહે. એટલે જ્યારે જ્યારે ધાર્મિક સ્થાનોમાં લોકો જાય છે ત્યાં અન્નક્ષેત્રમાં તેમજ સદાવ્રતમાં સંતોને પ્રસાદ મળે છે અને સંતો લોકોને પ્રસાદ આપે છે અને એને કારણે આપણી જીવનની એક કાયમને માટે એકતા બની રહે છે. સૌને પોતપોતાના ઘરે વ્યવસ્થિત ભોજન મળતું જ હોય છે, છતાં પણ લાખોની સંખ્યામાં લોકો જ્યારે સમય કાઢી અને લાઇનમાં ઊભા રહી સદાવ્રતમાં જઈ અને અન્નક્ષેત્રોમાં જઈ ધાર્મિક જગ્યાઓ અને આશ્રમોમાં અને પર્ણકુટીમાં જઈ ત્યાં ભોજન લેવાની આશા રાખે છે, કારણ કે એ ભોજન નહીં પણ એક પ્રસાદ બની ગયો છે. આપણી ભાષામાં કહી શકીએ આપણે ભોજન, સદાવ્રત કહી શકીએ, અન્નક્ષેત્ર કરી શકીએ, પણ ભોજન ભોજન તો છે જ પણ સાથે એક પ્રસાદ બની જાય છે અને એ પ્રસાદથી આપણી અંદર રહેલો જે સાદ, પ્રસાદની બીજી ભાષામાં કહીએ સાદ, એ સાદ આપણો ઉપરવાળા પાસે જાય, હે રામ હે કૃષ્ણ હે શિવ હે ગુરુ હે મા ભગવતી હે હનુમાનજી, જેને જેના પ્રત્યે શ્રદ્ધા હોય, જેને જેને પ્રત્યે આસ્થા હોય, જેને જ્યાં વિશ્વાસ હોય ત્યાં ઊંડાણથી એને પ્રાર્થના કરે, અમારા જીવનું કલ્યાણ થાય,
સમાજના કલ્યાણ કરવા માટે અમે ગૌસેવા કરી શકીએ, અમે દેવ સેવા જેવા કામ કરી શકીએ, અમે વૃક્ષનું જતન કરવા આગળ વધી શકીએ, અમે પ્રદૂષણ મુક્ત જીવન બનાવી શકીએ સમાજનું, અમે અમારું જીવન, આશ્રમ, અમારું ગામ, અમે એવી પણ આશા રાખીએ કે અમારો દેશ અને અમારું રાષ્ટ્ર સ્વચ્છ રહે. કારણ કે આપણે આપણા સ્વાર્થ માટે, એકના ભલા માટેની કદાચ ઓછી માન્યતા આપીએ છીએ. વેદોએ અને શાસ્ત્રોએ એમ કીધું કે સૌનું કલ્યાણ થાય. જો સૌનું કલ્યાણની આપણે પ્રાર્થના કરતા હોય તો આપણી એક સદ્ભાવના દેશ માટે અને રાષ્ટ્ર પણ માટે પણ હોય કે આપણું રાષ્ટ્ર સુવ્યવસ્થિત બની રહે, એને કારણે આપણે સ્વચ્છતાને પ્રાધાન્યતા આપીએ. સંતોએ કીધું એમ સારા વિચારો રાખવા, અને એ જેવો અન્ન આહાર એવો જ વિહાર, જેવો સંગ એવો જ રંગ, આવું પણ સંતો પાસેથી સાંભળવા મળે છે. તો આહાર શુદ્ધ હોય તો આપણને વિહાર એટલે હરવા ફરવાનું શુદ્ધિનું વાતાવરણ ઊભું થાય, એવા સારા વાતાવરણમાં જઈને બેસવાનું મન થાય અને અંદરના ઊંડાણથી પ્રભુને પ્રાર્થના કરી અને એની પાસે સદ્ગુરુની માંગણી કરવાનો આપણો અવસર મળે, તો આવી રીતે આપણી અંદર રહેલો સાદ પ્રગટ થાય. જેમ આપણે વાત કરી કે પ્રકાશની, એમ એક સ્વરૂપ સાદ પણ છે. સાદ એટલે રણુકાર. દેવપૂજાની સાથે સાથે જ્યારે અંતરાત્માની ખોજ કરે છે સંતોએ, ત્યારે એણે રણુકારને એટલે સાદને બહુ મહત્તા આપી છે, મહત્તા આપી છે. જેટલો સાદ એટલે રણુકાર, જેટલો પ્રકાશ એટલે જ્યોત, આ બે વસ્તુ એવી છે કે નાદ છે એ બ્રહ્મ છે. આપણી બધી બાબતોમાં જ્યારે આપણે સંશોધન કર્યું, આપણી શરીરની વ્યવસ્થા, ઘરની વ્યવસ્થા, સમાજની વ્યવસ્થા, સ્વચ્છતાની વ્યવસ્થા, સાથે સાથે આપણી આર્થિક વ્યવસ્થા આપણે કદાચ કરી લીધી, અને પછી આપણી જો અંદરની ખોજ, આપ ખોજ, આપ શોજ, વિવેક સાથે અને મર્યાદા સાથે અમારા નાથ પરંપરાના ઈષ્ટ દેવતા મહાયોગી ગુરુ ગોરખનાથજીએ અષ્ટાંગ યોગ સાથે સહજયોગ, લયયોગ, તંત્રયોગ એવી અનેક પ્રક્રિયાઓ આપી, ભક્તિયોગ હોય કે જ્ઞાનયોગ માર્ગ હોય કે સેવા કાર્ય હોય, એમાં ગોરખનાથજીએ એમ કીધું કે સહજે રહેવું, સહેજે રહીબા, ગર્ભ ન કરીબા, હબકી ન બોલીબા, ઠપકી ન ચલીબા, ધરીબા ધ્યાના. ધ્યાનને મહાનતા આપી. ધ્યાન આંખું બંધ કરીને પણ કરે છે સંતો, અને ખુલ્લી આંખે પણ અંતરાત્માથી પોતાની સુરતાનું અનુસંધાન કરી ગુરુના કીધા પ્રમાણે જે ગુરુએ આપ્યું હોય નામ, એ નામના જપથી અજંપાના જાપ જપી અને સૌના કલ્યાણમાં પોતાનું કલ્યાણ સમાયેલું છે, સૌના કલ્યાણમાં પોતાનું કલ્યાણ સમાયેલું છે એવી ભાવના સાથે સંતો અને ભક્તો અને સાધકો, અને આ તો ઋષિમુનિઓની પરંપરા, આ સિદ્ધ પુરુષોની પરંપરા, અને એમાં પાછો આપણો દામોદર કુંડ હોય કે આપણો ગિરનાર રેવતાચળ પર્વત હોય કે જ્યાં મા જોગણીઓના સ્થાન છે, જોગણી દાતારનું સ્થાન છે, અનેક એવા સિદ્ધ સ્થાનો છે અને અનેક એવા સિદ્ધ પુરુષો થઈ ગયા છે અને હજી હશે પણ, તો આ ગિરનારની અતિ પવિત્ર ભુવન પાવન ભૂમિમાં જ્યારે સાધકો અને સંતો આવે છે ત્યારે એ આ પ્રકૃતિને જોઈ, આપણી ગાયોને જોઈ, આપણી અન્નક્ષેત્રની સદાવ્રતોની સેવા જોઈ, જ્યારે એને સુધા ભૂખ લાગી હોય અને એને તૃપ્તિ થાય તો એની અંદર રહેલી ચેતના પણ તૃપ્ત થાય છે, એક હાશકારો આવે છે, એક ઠંડક અંદરથી પ્રગટ થાય છે, અને એને કારણે એનો પોકાર, પ્રસાદમાંથી નીકળેલો સાદ રણુકાર પરમાત્મા સુધી પહોંચે છે. અને ભારત દેશ જ્યાં સંસ્કૃતિનો ખજાનો છે, જ્યાં સમાજમાં લોકોને સંતોએ, સુરવીરો, દાતારો, ભક્તો, દાખલા તરીકે આપણી ગીરની ગીર ગાય હોય કે આપણા ગીરના કેસર કેરી હોય કે ગીરની આપણી સિંહ હોય ગીરના, આ આપણી ગીરની નદીઓ હોય, આપણી ગંગા જમના સરસ્વતી જેવી નદીઓ હોય, આપણા હિમાલય જેવા પર્વત હોય, તો ભારતની સંસ્કૃતિના જે દેવસ્થાનોની સાથે સાથે આપણી અંદર રહેલા ત્રણેય ઋતુનું સમન્વય કેટલું અત્યાર સુધી જળવાઈ રહ્યું છે. સપ્રમાણમાં ગરમી, સપ્રમાણમાં ઠંડી, સપ્રમાણમાં વરસાદ. કદાચ બીજા દેશોમાં આ વાતાવરણ નહીં પણ હોય, સંપત્તિ છે, પણ જે સંસ્કૃતિનો ખજાનો, શિસ્તનો કદાચ અભાવ છે, પણ સાથે સાથે સમાજની વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થાને જે જાળવી રાખી છે સમાજમાં, ઋષિમુનિઓની પરંપરાને જે જતન કર્યું છે, એ પાછળનું રહસ્ય જો કોઈ હોય તો સંતોના અને દેવતાઓને અર્પણ કરેલો પ્રસાદ ભોજન આપણને મળે છે, અને એ કારણે પ્રસાદના સાદને કારણે આપણી નવી પેઢીના યુવાનો, બાળકો બચપણથી જ તનથી મનથી અને સંપૂર્ણપણે તન્મય થઈ અને વાંચન કરી સારી રીતે હોશિયાર થવા માટે,
સારા ટકા લેવા માટે અભ્યાસ કરે છે, ભણે છે, એને બાહોશ થઈ અને આગળ વધે છે. અને એને એક એવી જિજ્ઞાસા છે કે અમે અમારા ધાર્મિક ગુરુઓના ચરણમાં રહેવાવાળા છીએ, અમે સંપૂર્ણપણે કાળજીથી વધુ ને વધુ સમય કામ કરીએ અને યોગ્ય દિશામાં કામ કરીએ અને સારું પરિણામ લઈ આવવા માટે અમે તત્પર રહીએ. સમયનો ક્યારેય દુરુપયોગ કરવા જેવો નથી. આજના સમયમાં કદાચ ઘણી બધી વ્યથા આપણે પ્રકાશિત કરી શકીએ કે સમાજના પ્રદૂષણોમાં જેવી રીતે કે વ્યસનો છે, અણસમજણ છે, લેપટોપને જે કાંઈ મીડિયા ને વિડિયા મોબાઈલની જે વિકૃતિ છે, આનાથી દૂર રહેવું જોઈએ. આ એક પણ અનુભવ છે કે વિદેશના લોકોમાં સંસ્કારનો અભાવ છે પણ શિસ્તની સંપૂર્ણપણે પાલન છે. ભારતમાં ચોક્કસપણે કહી શકીએ કે શિસ્તનો થોડો ઘણો અભાવ છે, તો એ સંતોના કહેવા પ્રમાણે શિસ્તને ઊંચું લઈ આવવામાં શક્યમાન છે, પણ સંસ્કૃતિની તો ઊંચતા છે જ ભારતની. તો આજના સમાજને સંતોની એક એ પણ એક અપીલ છે કે આપણે અત્યારના સમયમાં શિસ્ત સંપૂર્ણપણે રાખવું જોઈએ. રહી વાત એ પ્રસાદ અને ગિરનારના મેળાની જ્યારે વાત આવે ત્યારે હજારો કિલોમીટરથી લોકો અહીંયા આવે છે દર્શન કરવા માટે, અને એ સદભાવ લઈને આવે છે, પ્રેમથી આવે છે, કૃપા મેળવવા માટે આવે છે, દર્શન કરવા માટે આવે છે અને આશીર્વાદ લેવા માટે આવ્યા. તો આપણી એક જાગૃતિ ધર્મ પાછળ એ પણ હોવી જરૂરી. આપણામાં પહેલેથી કહેવાયું કે જેનું ધર્મ આબાદ એનું સર્વસ્વ આબાદ. ધર્મ અને કર્મના પલ્લા બંને બાજુ એક સરખા રહીએ એને માટે શહેરમાં રહેતા લોકો હોય, ગામડામાં રહેતા લોકો હોય, એને સવાર સાંજ યથાયોગ્યથી પોતાનો ટાઈમ મંદિર માટે કે ધાર્મિક બાબતો માટે કાઢવો યોગ્ય છે. અને નહીતર નવી પેઢીને અને પૂર્વજો એટલે વડીલોને પાસે બેસી એને આશ્વાસન અને સારા સંસ્કારનો વારસો એ પણ આપણા માટે આપવો જરૂરી છે. સંતો સમાજને જેમ શિક્ષા અને દીક્ષા આપે છે, એમ સજ્જનો ગ્રસ્ત લોકો સમાજના નવી પેઢીના બાળકોને યુવાનોને અને પોતાના દાદા દાદી પાસે બેસીને જૂની વાતો સાંભળે તો સમાજમાં ઘણું જાગૃતિ આવી શકે એમ છે. રહી વાત આજના સમયમાં વાત કીધી એમ જેનું ધર્મ આબાદ કર્મ આબાદ એનું સર્વસ્વ આબાદ, પરંતુ ક્યારે? જ્યારે જનસમાજ જાગૃત થાય ત્યારે. જનસમાજ સુષુપ્ત રહેશે, જાગૃત થવાવાળા લોકો જાગૃત થશે અને કામ કરશે તો કદાચ સંપૂર્ણપણે જે પરિણામ લક્ષી કામ હશે એમાં સફળતા મળે કે ન મળે એ એક શક્ય અશક્યની બાબતો હશે. પણ જ્યારે સંતો સજ્જનો વિદ્વાનો અને સક્રિય લોકો પોતાની યોગ્યતા પ્રમાણે પોતાની યોગ્ય દિશામાં કામ કરી અને સારું પરિણામ લાવવા માટે કામ કરી રહ્યા હોય ત્યારે સમાજને સંતોનો એક પડકાર છે, તમે જાગો, આગળ વધો અને સફળતા મેળવવા માટે સક્રિય થાઓ. ક્યાંય અવિવેકની જરૂર નથી. આપણી લીટી આપણે ઊંચી લાંબી કરવાની ભાવના ચોક્કસ છે, બીજાની કોઈની દિશા કે લીટી કાપવાની જરૂરિયાત નથી. સૌ જીવ પ્રાણી માત્રને આ વિશ્વમાં સમાન હક છે. કોઈ પણને આપણે ક્યારેય અણચણ ઊભી ન કરવી, ક્યારેય પણ આપણે બીજાને નુકસાન ઊભું ન કરવું, એ આપણી એક સ્વાભાવિક ફરજ રહી છે અત્યાર સુધીની પરંપરામાં. હરામનું લઈ લેવું ને હરામનું ખાઈ લેવું એ પ્રથા અત્યાર સુધી આપણામાં હતી નહીં. આવી રાક્ષસી વૃત્તિથી આસુરી વૃત્તિઓથી બચવા માટે આવા ધાર્મિક દેવાલયોમાં જઈ અને સંતો પાસે ઈશ્વરના ગુણાનુવાદ ગાઈ અને સંતોએ જે પરમાત્માની પ્રાર્થના કરી અને જે અલૌકિક દેવત્વ પ્રાપ્ત કર્યું છે, સંપૂર્ણપણે પોતાનું જીવન સમાજના કાર્યમાં અને પોતાના સેવક સમુદાયને ભલા માટે અને કલ્યાણ માટે સમર્પિત કરી દીધું અને પછી એણે સમાધિ લઈ લીધી. જ્યારે એનું જીવન પૂરું થઈ ગયું એટલે આપણી પરંપરામાં સમાધિ આપવામાં આવે છે સંતોને. પછી એની સમાધિ પણ એટલી ચેતન રહે છે સિદ્ધ પુરુષોની કે એની સમાધિ પાસે પણ લોકો પ્રાર્થના કરે છે, આરાધના કરે છે, સાધના કરે છે, પુકાર કરે છે, તો સમાધિ પણ એને તંદુરસ્તી આપે છે અને સારા વિચારો આપે છે. આવી આપણી માન્યતા ઘણી પ્રસિદ્ધ છે. તો આવી ઉજ્જવળ સનાતન પરંપરા અને આવી આપણી ભાવિ નવી પેઢીના યુવાનો સંતોને સંસ્કૃતિને સાથે લઈ સમાજને સાથે લઈ આગળ વધતા રહીએ તો આપણે ઘણું બધું કરી શકીએ એમ છે. સમય વારંવાર આવતો નથી, સમય આવ્યો છે તો આપ આગળ વધો, સફળતા મેળવો અને સૌને સાથે લઈને આગળ વધતા રહ્યો. એવી સદભાવના સાથે શિવરાત્રિના મેળામાં અમારી સૌને શુભકામના, શુભકામના. આવો ગિરનારી મહારાજના આશીર્વાદથી આપણે સૌ ફાયલા ફૂલા રહીએ, તંદુરસ્ત રહીએ, મસ્ત રહીએ, સ્વસ્થ રહીએ, પ્રભુ ભજન કરીએ અને કરાવીએ. આપ સૌને અમારા આદેશ. જય ગિરનારી, જય શ્રી રામ.